નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આપણે ઉદાહરણ 1-4 નો અભ્યાસ કર્યો. આજે આપણે ઉદાહરણ નંબર 5 ચાલુ કરીએ કે જેમાં ખાતાનો પ્રકાર અને એની ટૂંકી સમજૂતી દર્શાવવાની છે. તો પહેલું જોઈએ લેણી હુંડી. તો લેણી હુંડી શેમાં આવે? તો કે વ્યક્તિના ખાતામાં આવે. વ્યક્તિના ખાતા જોયા હતા ત્યારે એની અંદર ચાર બાબતો આપણે જોઈ હતી. સૌથી પહેલા તો કે કાયદેસરની, કૃત્રિમ વ્યક્તિ, કુદરતી વ્યક્તિ, અને 3 નંબર હતું મૂડી અને ઉપાડ, અને 4 નંબર હતું દેવાદાર અને લેણદાર. તો દેવાદાર અને લેણદારની અંદર જ તે લેણી હુંડી સમાયેલી છે. એટલે વ્યક્તિના ખાતા આવશે ખાતાના પ્રકારમાં. અને ટૂંકી સમજૂતીમાં તો લેણી હુંડી એ ધંધાનું શું છે? તો કે લેણું છે. આગળ વાત કરીએ તો કે ડેમરેજ ખાતું. ડેમરેજ છે એક પ્રકારનો ખર્ચ છે. ધંધા માટે ખર્ચ હોય એટલે કયું ખાતું આવે? તો કે ઉપજ ખર્ચ ખાતું. ધંધાનો ખર્ચ છે. પછી દેવી હુંડી. જેમ લેણી હુંડી હતું એમ જ તે દેવી હુંડી છે. દેવી હુંડીમાં પણ શું આવશે? તો કે વ્યક્તિ ખાતું. દેવી હુંડી શું છે? તો કે દેવું છે ધંધાનું. લેણી હુંડી શું હતું? લેણું હતું. ધંધાનું દેવું છે. આગળ વાત કરીએ બીજલનું ખાતું. બીજલ એક વ્યક્તિ છે. હવે વ્યક્તિ કુદરતી વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતું. સમજૂતીમાં કુદરતી વ્યક્તિ. આગળ વાત કરીએ આખરમાલના સ્ટોકનું ખાતું. આખરમાલનો સ્ટોક એટલે એક પ્રકારની આપણી શું થઈ ગઈ? મિલકત થઈ ગઈ. એટલે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું છે. આખરમાલનો સ્ટોક એ શું છે? ધંધાની મિલકત છે. આગળ હેમાનીનું ખાતું. હેમાનીનું ખાતું એટલે એક વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતું. સમજૂતીમાં કુદરતી વ્યક્તિ. આગળ જોઈએ પેટન્ટ ખાતું. તો પેટન્ટ એ એક અદ્રશ્ય મિલકત છે. આપણે મિલકતની વાત કરી હતી ત્યારે દ્રશ્ય અને અદ્રશ્ય બે પ્રકારની મિલકત જોઈ હતી. એમાં અદ્રશ્ય મિલકતની અંદર પાકડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર આ બધા અદ્રશ્ય મિલકત છે. એટલે પેટન્ટ આપણી શું થઈ ગઈ? અદ્રશ્ય મિલકત. એટલે ખાતું કયું આવશે? માલ મિલકત ખાતું. અને સમજૂતીમાં મિલકત છે. આગળ જોઈએ બેંક ઓફ બરોડાનું ખાતું. બેંક ઓફ બરોડાનું ખાતું એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતું. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. આગળ 9 નંબર બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે આપણા ખાતામાં પૈસા હોય એની કરતાં વધારે પૈસા ઉપાડવાની બેંક આપણને સગવડ આપે છે. માની લો કે 10,000 રૂપિયા આપણા ખાતામાં છે ને, આપણે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ લીધી હોય અને બેંક આપણને 50,000 રૂપિયા સુધીની ઉપાડવાની મંજૂરી આપે, તો આ વધારાના પૈસા જે ઉપાડવાની મંજૂરી આપે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એટલે એક પ્રકારનું વ્યક્તિનું ખાતું. એક પ્રકારનું શું થઈ જાય? તો કે વ્યક્તિનું ખાતું થઈ જાય. બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું શું છે? તો કે દેવું છે. આગળ વાત કરીએ તો કે R&L પંડ્યા હાઈસ્કૂલનું ખાતું. R&L પંડ્યા હાઈસ્કૂલનું ખાતું એટલે એક વ્યક્તિ થઈ ગઈ.
તો વ્યક્તિ ખાતું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. હવે અહીંયા એટલા વ્યવહાર સમય એમ છે, બાકીના હું મોઢે સમજાવતો જાઉં. તો એની અંદર હવે 11 નંબર જોઈએ. તો પેટા રોકડ ખાતું, પેટા રોકડ ખાતું એટલે એક પ્રકારની આપણી શું થઈ ગઈ, મિલકત થઈ ગઈ. એટલે માલ મિલકત ખાતું ખાતાના પ્રકારમાં અને ટૂંકી સમજૂતીમાં મિલકત છે ધંધાની. 12 નંબર ગુજરાત યુનિવર્સિટીનું ખાતું, ગુજરાત યુનિવર્સિટી એટલે એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ સમજૂતીમાં અને ખાતાના પ્રકારમાં વ્યક્તિ ખાતું. 13 નંબર ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ છે એની બાબત જોઈએ. ઉપાડ પર વ્યાજ, આ માલિક છે અને આ પેઢી છે. હવે ઉપાડ કોને આપે છે, તો કે પેઢી છે એ કોને આપે, માલિકને આપે છે. પેઢી છે એ કોને આપે, માલિકને આપે. એટલે પૈસા માલ કા મિલકત જે કઈ બી હિસ્સો આપે અંગત ઉપયોગ માટે એને ઉપાડ આપણે કહીએ છીએ. એટલે પેઢી માલિકને આપે તો માલિકે સામે શું આપવું પડે, તો કે વ્યાજ આપવું પડે. તો એની વાત અહીંયા કરી છે, ઉપાડ પર વ્યાજ. હવે વ્યાજ કોણ આપે, માલિક ધંધાને આપે. એટલે ધંધા માટે શું થઈ જાય, તો કે આવક થઈ જાય. પેઢી માટે શું થઈ જાય, આવક, અને માલિક માટે તો કે ખર્ચ. આપણે જે વ્યવહારો કરીએ છીએ એ કોના કરીએ છીએ, તો કે પેઢીના કરીએ છીએ. એટલે પેઢી માટે શું થઈ જાય, તો કે આવક. ઉપાડ ઉપર વ્યાજ એ આવક છે અથવા તો ઉપજ છે, આવક અથવા તો ઉપજ. હવે અહીંયા ઉપાડ ઉપર વ્યાજ એ ધંધા માટે શું છે, ઉપજ છે. એટલે ટૂંકી સમજૂતીમાં ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે ઉપજ છે. ઉપજ હોય તો ખાતું કયું આવે, તો કે ઉપજ ખર્ચ ખાતું. પછી આગળ 14 નંબર ટાટા કંપનીનું ખાતું. ટાટા કંપની છે એનું ખાતું એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ સમજૂતીમાં. તો ખાતાનો પ્રકાર, તો કે વ્યક્તિ ખાતું. 15 નંબર મૂડી પર વ્યાજ. અહીંયા શું હતું, ઉપાડ ઉપર વ્યાજ. હવે આપણે વાત કરીએ મૂડી પર વ્યાજની, તો માલિક અને પેઢી. હવે મૂડી પર વ્યાજ, મૂડી કોણ કોને આપે, તો કે મૂડી છે એ માલિક પેઢીને આપે છે. માલિક છે એ પેઢીને આપે છે, રોકડ આપે, માલ આપે, કા મિલકત આપે. એ માલિક કોને આપે, પેઢીને આપે. તો એની ઉપર શું લાગે, તો કે વ્યાજ લાગે. આ જે વ્યાજ હોય એ કોણ ચૂકવશે, તો કે પેઢી ચૂકવશે. આ વ્યાજ કોણ ચૂકવશે, પેઢી. તો પેઢી માટે શું થઈ જાય, ખર્ચ. પેઢી હાટું શું થઈ જાય, ખર્ચ. કારણ કે માલિકને એ જે પૈસા આપ્યા એની ઉપર વ્યાજ ચૂકવવું પડશે. એટલે માલિક પૈસા લેનાર, તો એની માટે ઉપજ થઈ ગઈ. માલિક હાટું ઉપજ, જ્યારે પેઢી માટે ખર્ચ છે. મૂડી ઉપર વ્યાજ છે, પેઢી માટે શું છે, ખર્ચ છે. અને મૂડી પર વ્યાજ, માલિક હાટું શું છે, ઉપજ છે. આ એક માર્કના સવાલમાં અથવા તો વિકલ્પમાં આપણને પૂછાય એમ છે. આ બંનેમાં કોઈ પણ પૂછાઈ શકે. ઉપાડ પરનું વ્યાજ છે એ પેઢી માટે, તો કે ઉપજ અથવા તો આવક છે. જ્યારે ઉપાડ પરનું વ્યાજ માલિક માટે, તો કે ખર્ચ છે. એ જ રીતના મૂડી પરનું વ્યાજ છે એ પેઢી હાટું શું છે, ખર્ચ છે. જ્યારે મૂડી પરનું વ્યાજ એ માલિક માટે શું છે, ઉપજ છે. એટલે અહીંયા મૂડી પરનું વ્યાજ છે પેઢીની આપણે દ્રષ્ટિએ હિસાબો લખતા હોય, એટલે પેઢી માટે શું છે, ખર્ચ છે. એટલે અહીંયા જે સમજૂતી આવે એ સમજૂતીમાં શું લખાય, તો કે મૂડી પરનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે. અને ખાતાના પ્રકારની અંદર, તો કે ઉપજ ખર્ચ ખાતું. આ બંને પ્રશ્નો આપણને ખાસ ઉપયોગી છે, કે મૂડી પરનું વ્યાજ ધંધા માટે અને માલિક માટે બંને માટે કઈ કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે. આગળ વાત કરીએ આપણે તો 16 નંબર ટાટા કંપનીના શેરનું ખાતું. હવે શેર છે એક પ્રકારની મિલકત થઈ ગઈ. એ શેર એટલે કે એક પ્રકારનું આપણું રોકાણ થઈ ગયું. એટલે ટૂંકી સમજૂતીમાં શેર એ એક પ્રકારનું રોકાણ છે શેરમાં કરવામાં આવેલું. અને ખાતાના પ્રકારની અંદર શું આવશે, તો કે માલ મિલકત ખાતું. 17મું લીધેલી લોનનું ખાતું. હવે લોન છે એ આપણે લીધેલી છે. હવે લોન કોની પાસેથી લેવાય, તો કે વ્યક્તિ પાસેથી લેવાય. એટલે અહીંયા આવશે વ્યક્તિનું ખાતું. પછી આગળ 18 નંબર તાતા કંપનીના ડિબેન્ચરનું
ખાતું. હવે ડિબેન્ચર છે એક પ્રકારનું આપણે પૈસા રોકેલા છે, એટલે ડિબેન્ચરમાં જે પૈસા રોકેલા છે એટલે એક પ્રકારની શું થઈ ગઈ, મિલકત થઈ ગઈ, એટલે માલ મિલકત ખાતું. 19મું ચૂકવેલું વ્યાજ ખાતું. હવે વ્યાજ છે એ આપણે ચૂકવેલ છે એટલે એક પ્રકારનો શું થયો, ખર્ચ થયો. એટલે અહીંયા આવશે ઉપજ ખર્ચ ખાતું અને ટૂંકવી સમજૂતીમાં આવશે ધંધાનો ખર્ચ છે. 20નંબર ડિબેન્ચર પર મળેલ વ્યાજનું ખાતું. ડિબેન્ચર હોય એની ઉપર વ્યાજ આપણને મળ્યું એટલે આપણી માટે તો કે ઉપજ થઈ, એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતું અને ટૂંકી સમજૂતીમાં ઉપજ થાય છે. 21 વીમા પ્રીમિયમનું ખાતું. જે આપણે વીમો લીધો હોય એની ઉપર પ્રીમિયમ ચૂકવવું પડે એટલે એ ખર્ચ કહેવાય. ખર્ચ આવશે તો ઉપજ ખર્ચ ખાતું ધંધાનો ખર્ચ છે. ઘાલખાત પરતનું ખાતું. ઘાલખાત જે આપણે માંડીવાળી હતી એ પૈસા પાછા ધંધાની અંદર આવે છે, એટલે 10,000 હતા માની લ્યો કે, તો આ 10,000માંથી આપણે ઘાલખાત તરીકે 10,000 માંડી વાળ્યા હતા, પછી પાછા 10,000માંથી 2,000 રૂપિયા પાછા આવે છે એટલે આપણી માટે શું થઈ, તો કે ઉપજ થઈ, એટલે ઉપજ ખર્ચ ખાતું ઘાલખાત પરત આવે છે, ધંધાની ઉપજ છે. 23 ઓફિસ ખર્ચ ખાતું. ઓફિસ ખર્ચ એટલે ધંધાનો ખર્ચ છે એક પ્રકારનો અને ખાતાનો પ્રકાર આવશે ઉપજ ખર્ચ ખાતું. 24મું પગાર ચૂકવવાનો બાકી. પગાર છે ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાનો બાકી એટલે વ્યક્તિને ચૂકવવાનો હોય પગાર, એટલે ખાતું આવશે વ્યક્તિનું ખાતું, વ્યક્તિને ચૂકવવાનો છે પગાર. આગળ 25નંબર વેચાણ ખર્ચ ખાતું. વેચાણ ખર્ચ ખાતું એટલે તો કે ખર્ચ છે એટલે કયું આવશે, તો કે ઉપજ ખર્ચ ખાતું અને વેચાણ ખર્ચના કારણે ધંધામાંથી માલ જાય છે, ઓલા સોરી વેચાણ ખર્ચના કારણે, વેચાણના કારણે ધંધાનો ખર્ચ થાય છે. 26મું ભાડું ચૂકવવાનું બાકી. ઉપર હતું પગાર ચૂકવવાનું બાકી, અહીંયા છે ભાડું ચૂકવવાનું બાકી. તો ભાડું કોને ચૂકવવાનું હોય, વ્યક્તિને ચૂકવવાનું હોય, એટલે ખાતાનો પ્રકારમાં આવશે વ્યક્તિ ખાતું અને ટૂંકી સમજૂતીમાં ભાડું વ્યક્તિને ચૂકવવામાં આવે છે. 27મું મજૂરી ચૂકવવાની બાકી. તો આમાં પણ આવશે વ્યક્તિનું ખાતું કારણ કે મજૂરી વ્યક્તિને ચૂકવવામાં આવે છે. આગળ 28 યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની એટલે વ્યક્તિનું ખાતું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. રેલવેનું ખાતું. રેલવેનું ખાતું છે એટલે રેલવેમાં આપણે માલ મંગાવીએ ત્યારે જેને ભાડું આપવો પડે એને કહેવાય રેલવેનું ખાતું. તો રેલવેનું ખાતું એટલે એક પ્રકારનો આપણો ખર્ચ છે. તો અહીંયા ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ અને સમજૂતીમાં એક પ્રકારનો ખર્ચ છે ધંધાનો. પછી રોયલ્ટી ખાતું. રોયલ્ટી એટલે રોયલ્ટી છે એ ધંધાની શું છે આપણી, તો કે એ એક પ્રકારનો ખર્ચ છે. કોઈ પણ મિલકત હોય તો મિલકતની અંદર રોયલ્ટી લગાડવામાં આવતી હોય છે. એટલે રોયલ્ટી છે, રોયલ્ટી શું છે, તો કે રોયલ્ટી એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ છે એટલે ખાતાનો પ્રકાર શું આવશે, તો કે ઉપજ ખર્ચ ખાતું. પછી આગળ વાત કરીએ 31 યંત્ર રિપેરિંગ ખાતું. યંત્ર રિપેરિંગનું ખાતું છે એટલે યંત્ર રિપેરિંગ કરો એટલે ખર્ચ થાય, તો ઉપજ ખર્ચ ખાતું યંત્ર રિપેરિંગ ધંધાનો ખર્ચ છે. પછી 32 વાહન ખાતું. વાહન એટલે ધંધાની મિલકત છે, મિલકત ખાતું. અહીં ટૂંકી સમજૂતીમાં વાહન એ ધંધાની મિલકત છે. 33નંબર મળેલ ડિવિડન્ડનું ખાતું. મળેલ ડિવિડન્ડ એટલે એક પ્રકારની આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતું. 34 આવકવેરાનું ખાતું. હવે આવકવેરો છે એ કોણ ભરે, તો કે ધંધાનો માલિક ભરે. આવકવેરો ધંધાનો માલિક ભરે છે એટલા માટે કયું ખાતું આવશે, વ્યક્તિ ખાતું, અને ટૂંકી સમજૂતીમાં ધંધાનો માલિક ભરે છે આવકવેરો. 35નંબર રમાબહેનનું ખાતું. હવે રમાબહેનનું ખાતું છે એટલે આપણને ખબર કે કુદરતી વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતું. 36મું સમિષ્ઠાબહેનનું ખાતું, તો એમાં પણ વ્યક્તિ છે એટલે કુદરતી વ્યક્તિ ખાતું. વસાણી બ્રધર્સનું ખાતું. વસાણી બ્રધર્સ એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, વ્યક્તિ ખાતું. 38 જસાણી એન્ડ સન્સનું ખાતું, એટલે એમાં પણ આવશે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, વ્યક્તિ ખાતું. વસાણીનું ખાતું. વસાણી એટલે એક પ્રકારનો વ્યક્તિ થઈ ગયો એટલે કુદરતી વ્યક્તિ. જસાણીનું ખાતું એટલે એ પણ કુદરતી વ્યક્તિ થઈ ગયો. 41 મળેલ કમિશનનું ખાતું. મળેલ કમિશન એટલે આપણી માટે શું થઈ ગઈ, તો કે ઉપજ થઈ ગઈ એટલે ઉપજ ખર્ચ ખાતું.
42 આપેલ કમિશન. આપેલ કમિશન એટલે ધંધાનો ખર્ચ છે, ખર્ચો એટલે ઉપજ ખર્ચ ખાતું. 43 મળેલ વટાવનું ખાતું. આપણને ડિસ્કાઉન્ટ મળ્યું છે, વટાવ મળ્યો છે એટલે આપણી માટે ઉપજ કહેવાય, તો ઉપજ ખર્ચ ખાતું. 44મું આપેલ વટાવ ખાતું. હવે આપેલ વટાવ છે એ આપણે કોકને વટાવ આપ્યો એટલે આપણી માટે શું થાય, તો કે ખર્ચ થાય છે એટલે ઉપજ ખર્ચ ખાતું. 45મું સ્ટેશનરી સ્ટોક ખાતું. સ્ટેશનરી છે ને સ્ટોક છે એટલે એક પ્રકારની શું થઈ ગઈ, તો કે મિલકત થઈ ગઈ એટલે માલ મિલકત ખાતું. સ્ટેશનરી સ્ટોક ધંધાની મિલકત છે. વેચાણ ખાતું. વેચાણ એટલે તો કે એક પ્રકારનો આપણો માલ છે એટલે માલ મિલકત ખાતું. 47મું વેચાણ માલ પરત ખાતું. વેચાણ માલ પરતમાં એ માલ મિલકત ખાતું આવશે, કારણ કે વેચેલ માલ પરત આવે એટલે માલમાં વધારો થાય છે. ખરીદમાલ પરત ખાતું. ખરીદમાલ પરતમાં એ માલ મિલકત ખાતું. એની અંદર આપણે ખરીદેલો માલ પાછો મોકલીએ છીએ અથવા તો માલમાં ઘટાડો થાય છે. 49 ખરીદ ખાતું. ખરીદ ખાતામાં માલ મિલકત ખાતું, એની અંદર માલમાં વધારો થાય છે. 50મું આગથી બળી ગયેલ માલનું ખાતું. આગથી માલ બળી જાય એટલે એક પ્રકારનું નુકસાન થાય એટલે ઉપજ ખર્ચ ખાતું. તો આપણે 1-50 ઉદાહરણો જોયા કે કયા પ્રકારનું ખાતું છે અને એની સમજૂતી શું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.